मन माजीली रंग रसीली छे गर्वीली सहज हठीली नमणी तो ए बिजली जेवी माधा भारे रण चंडी माता भारे मंजुला तुला तुम तुला तुम माता भारे मंजुला माता भारे मंजुला आओ बने विलाल आओ बेन જોઈલો બંગલો જોઈલો છે ને છકાસ એકદમ સરસ બહુ જ સરસ છે આ અરે દીપેશ મને એમ કે આ બંગલો કઈ રીતે ખરીદ્યો એ વેલા તમે કેરી ખાવ ને ખાલી એ કયા બગીચામાંથી આવી છે એની ચિંતા છોડો ને ના ના શું છે કે કોર્ટના પગથિયા પાસે ઊભા રહીને કામ માટે કરગરતા વકીલ સાહેબ પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા મને તો એમ લાગે છે કે તમારી પાસે કઈ નહોતું ને ખોટું બોલ્યા હા મારી પાસે કશું જ નથી એવું તમે ખાલી માનો છો કે મારી પાસે છે ને બહુ જ કિંમતી વસ્તુ છે મારી બેન ના નામ પર કર્યો છે જેથી શું છે મારા ઉપર કોઈને શંકા ના જાય ભાઈ આજ સુધી આ મારી બેન વર્ષો સુધી મને મને છે ને રક્ષાબંધનમાં રાખડી બાંધતી આવી છે પણ આજ સુધી મેં છે ને એને કશું જ નથી આપ્યું પણ આજે આપું છું ભાઈ તરફથી નાનકડી ભેટ દીપેશ બંગલામાં ચોકી કરતો ચોકીદાર બંગલાનો માલિક કેવી રીતે બની શકે તમે હા હું મંજુલા મંજુલા મહેતા ઇન્સ્પેક્ટર સર આ કાગળિયા તપાસી જુઓ કેમ તપાસી લો ને આમાં કઈ નકલી કાગળિયા થોડી છે નકલી હું તો બોલી જ નથી કે આ કાગળિયા નકલી છે પેલા આ તો પોતે જ નકલી બોલી ગયો શું દીપેશ આ કાગળિયા નકલી છે ના ના નકલી છે ને બનાવેલા એકદમ અસલી કાગળિયા છે આ મેં જ તો હા જે તે બનાવ્યા છે એકદમ અસલી કાગળિયા ભાઈ આમણે આમણે અમારા ભોળપણનો લાભ લઈ અને આ ષડયંત્ર કર્યું છે અમારી પાસેથી આ પાણીની રસીદ ઇલેક્ટ્રિસિટીનું બિલ અને ઘરના કાગળિયા લઈ લીધા અને મેં એને મારા દીકરા જેવો ગણીને બધું સોંપી પણ દીધું પણ એણે મારી લાગણીનો આ બદલો આપ્યો બેવફાઈ કરી અમારી સાથે ગુનો કરીને અમને છેતરીને અને અમને ઘરની બહાર કઢાવી દીધા ભાઈ આ બધા લોકો શું બોલી રહ્યા છે ખોટું બોલે છે બેન એકદમ ખોટું બોલે છે ઇન્સ્પેક્ટર સાહેબ આ ફાઇલમાં જે કંઈ પણ કાગળિયા છે ને એ બધા સાચા છે મારી મારી બેન સ્મિતાના નામના છે જોઈ લો તમે મંજુલા બેન અને હું લાફો મારું કે તમે મારશો ઇન્સ્પેક્ટર સાહેબ આવા માણસને લાફો મારી અને મંજુલા એના હાથ ગંદા નહીં કરે ઠીક છે તો તો એક મિનિટ તમારી પાસે શું પુરાવા છે કે આ આ કાગળિયા બધા ખોટા છે કોઈ પુરાવા છે તમારી પાસે મંજુલા આ તો પુરાવા માંગે છે મંજુલા ક્યારે પુરાવા વગર કામ નથી કરતી વકીલ સાહેબ
તે બધા કાગળિયા તો બરાબર બનાવે, પણ હા ભૂલ તે કરી આ રસીદ બનાવી, 1.5 કરોડ ની રસીદ. આ રસીદમાં લખ્યું છે કે આમણે 1.5 કરોડ રૂપિયા આ બંગલા પેટે મંજુલા મહેતાને આપ્યા. હા હા આપ્યા હતા, 1.5 કરોડ આપ્યા હતા, એમાં શું હવે? પૂછો તમારા ભાઈને, પૂછો કે 1.5 કરોડ રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી. જો કે આમાં તો લખ્યું છે કે આ પૈસા તમારા પતિએ એમને આપ્યા છે. 1.5 કરોડ? હમ, અને મેં? ઓ ભાઈ, તમે એક સાથે 1.5 કરોડ રૂપિયા કોઈ દિવસ જોયા છે કે નહીં? ના. ઇન્સ્પેક્ટર સાહેબ, જે માણસનો મહિનાનો 8,000 રૂપિયાનો પગાર, બેંકમાં માત્ર 12,000 જેટલી રકમ હોય, એ માણસ 1.5 કરોડનો બંગલો ખરીદી કેવી રીતે શકે? એમની વાત સાચી છે. જુઓ, તમે મને ધમકાવો ને, હું તમને ચોખ્ખું કહી દઉં છું કે મારી બેંકમાં માત્ર ને માત્ર 10,000 રૂપિયા છે. મેં ગઈકાલે 2,000 રૂપિયા કઢાવ્યા આની સાડી લેવા માટે. લેવી હતી ને સાડી, લે, લેતી જા. અરે બેપીલાલ, શું તમે પણ? દીપેશ, અરે શું તમે તમે કરો છો મને? મેં તને 1,000 વાર ના પાડી હતી ને કે આવી રીતે ખોટા કામ નહીં કર, અરે કરોડપતિ થવાના સપના છોડી દે, પણ માન્યો નહીં. અને તું તું પણ તારા ભાઈના ચક્કરમાં આવી ગઈ ને, લે હવે લેતી જા. ભાઈ, આમ દગાબાજી કરી તમે તમારી બહેન માટે રક્ષાબંધનની ભેટ લાવવા માંગતા હતા ને તમે? ભેટ તો હવે હું તને આપીશ, તારી ઉપર દાવો કરીશ કોર્ટ, માનહાનિનો, અને તે પણ 5 કરોડનો. બહુ વકીલ છે ને, તો એ તો ખબર જ હશે કે આવી રીતે છેતરપિંડી કરી અને કોઈની મિલકત પડાવી પાડવાના ગુનામાં કેટલી સજા થાય છે ખબર છે ને તને? મંજુલાબેન, ભૂલ માત્ર આની જ નથી, અમારી પણ છે. આ જ્યારે મારી પાસે બધા કાગળિયા લઈને આવ્યો ત્યારે હું પણ એની સાથે આવ્યો હતો. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે તો તમારી ફરજ બજાવી, અને હા, તમે લોકોએ અમને આ ઘરની બહાર ન કાઢ્યા હોત તો મારા જ ઘરમાં ફેન લઈને બેઠેલા સાપને હું કેવી રીતે પકડી શકું? મંજુલા બેન, તમને માફ કરી દો. નહીં, આ વખતે મંજુલા કોઈને માફ નહીં કરે, ગુનેગારને સજા થવી જ જોઈએ. સાચી વાત છે, સજા મળવી જ જોઈએ મને. મને તો સજા મળવી જ જોઈએ, કારણ કે હું ગુનેગાર છું, બેઈમાન છું, નાલાયક છું. મને સજા મળવી જ જોઈએ. અરે વકીલ થયા પછી કઈ કામ નહોતું ને, એટલે લખપતિ બનવા માટે છે ને મેં આ ખોટો રસ્તો અપનાવ્યો. માનું છું ભૂલ છે મારી, પણ એક મિનિટ એક મિનિટ, આ બનેવીલાલ તરફ જુઓ ને, આખી જિંદગી ઈમાનદારીથી નોકરી કરી છે એમણે, પોતાની જાત ઘસી નાખી છે, એટલે શું મળ્યું? કઈ નહીં, ખાલી મારી આ બેનને છે ને સુખી જોવા માંગ, ખુશ જોવા માંગ, આ બંને જણા એશો આરામથી જીવી શકે ને, ફક્ત ફક્ત ને ફક્ત એટલા માટે જ મેં આ પ્લાન બનાવ્યો. આદિત્યને ફસાવવા. આદિત્ય તો તારી ચાળમાં ફસાઈ ગયો, પણ તું એ ભૂલી ગયો હતો કે તું કોના ઘરમાં જઈ રહ્યો છે? મંજુલા મહેતાના ઘર. અને શરમ નથી આવતી? એક ઈમાનદારીથી જીવતા માણસને આવી બેઈમાનીની જિંદગી આપવા જ ગયો હતો તું? અરે પૂછ એમને, 8,000ના નાનકડા રૂમમાં રહેતા એ કેટલા ખુશ છે, ઈમાનદારીનો રોટલો કેટલો મીઠો હોય છે, પૂછ એમને. શરમ ના આવી અમારી લાગણીનો આવો ગેરઉપયોગ કરવાનો, અમને આ રીતે છેતરવાનો? અરે તારામાં તો હું મારો દીકરો જોતી હતી, પણ હવે હવે તો હું તને દુશ્મન પણ નહીં કહું. ઇન્સ્પેક્ટર સાહેબ, લઈ જાઓ આ લોકોને. ચાલો. મંજુલા, હવે તારા હાથની એક મસ્ત ચા થઈ જાય. શું ચા પીવી છે? અરે આપણા પરિવારને બોલાવો, ફોન કરો. હા 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 હા, બોલાવો 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 બોલાવો. ડકા દે ડકા દે ડકા દે ડકા.
મને પાછી બોલાવવા માટે સચ્ચાઈની તાકાત મોકલી દીધી ને, અને જો તે મને બોલાવી અને હું આવી ગઈ. ભૂખ લાગી છે, રંજનભાઉ. રંજનભાઉ, મારો કાનો ભૂખ્યો થયો છે, પ્રસાદીની તૈયારી કરો. મારે નિરંજનને લેવા જવાનું છે. એ ભગવાન, તમે ખરેખર મહાન. અરે બેટા, શું કરે છે શાંતિ દિવેશ? હું ક્યાં કાંઈ કરું છું? અરે બેટા, તારો આ પંખો બંધ કર, મારા બિલ બધા ઉડી જાય છે. હું ક્યાં પંખો કરું છું? તારો આમ કરું છું. અરે આમ નથી કરવો, ચૂપચાપ બેઠો રહે, મસ્તી નીકળ, મને કામ કરવા દે. આવી? હા મને ખબર છે તારી મમ્મી આવી હશે. ના, ચા આવી. હા તમે નીચે નહીં આવે ને, એટલે તમારા માટે ચા લઈને હું ઉપર આવી. હાલો પી લો ચા. રંજન, મારો મોબાઈલ વાગે છે, લાવતો. મારી પાસે ક્યાં છે? ઓ ક્યાં છે? શોધો શોધો, અહીંયા જ હશે ક્યાંક. એ નિરંજન, તું પણ શોધ, જલ્દી 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 શોધ. મોબાઈલ મોબાઈલ શોધો શોધો શોધો. ક્યાં ગયો ક્યાં ગયો? અહીંયા તો. એ ભગવાન, આ ફોન ક્યાં મૂકી દો, ખબર જ નથી પડતી. મોબાઈલ, અરે આ બધું પડી ગયું બધું. અરે તમારો ફોન પડી ગયો લાગે છે. ક્યાં પડી ગયો છે? રસ્તામાં. પણ કેવી રીતે? કદાચ તમે બહાર ગયો ને, પડી પણ ગયો હોય ને. હા હું રાત્રે આંટો મારવા ગયો. અરે પણ હું રાત્રે ક્યાં બહાર ગયો છું? હું તો રાતનો અહીંયા ને અહીંયા જ છું ઘરમાં. હા પણ કદાચ ઊંઘમાં બહાર ચાલતા ચાલતા નીકળી ગયા હોય, પડી ગયો હોય. હા ઊંઘમાં ચાલવાના કારણે જ આવું થયું. અરે શું ઊંઘમાં ચાલતા ચાલતા? મને ક્યાં ઊંઘમાં ચાલવાની આદત છે? તને તું એ ગમે બોલ બોલ કરે છે. અરે મોબાઈલ પડી ગયો તો રિંગ વાગે ક્યાંથી? હા એ પણ છે. હા ક્યાં મૂક્યો છે? શોધો શોધો ભાઈ, શોધો જલ્દી, જુઓ ક્યાં છે મોબાઈલ. બેટા શોધ મોબાઈલ, શોધ જલ્દી, શોધ ક્યાં ગયો. હે રિંગ વાગતી બંધ થઈ ગઈ. છોડો રંજન બધી વાત, આ બધા બિલ છે ને, તું શાંતિથી એક જગ્યાએ મૂકી દે. લે લા, મારો ફોન વાગે છે, એક મિનિટ. અરે રંજન, મોબાઈલ મોબાઈલ મળી ગયો ઉપર. તમારો ફોન ખિસ્સામાં હતો ને આપણી પાસે શોધાવી રહ્યા હતા. એક મિનિટ. હેલો. હા હેલો, કેમ છો રસિકભાઈ? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ પરેશભાઈ, બોલો બોલો કેમ છો? બસ જો આપણે તો એમના એમ છે, સાડી ના સમ. બોલો બોલો શું છે હુકમમાં? હુકમમાં એવું છે ને કે માલ મળી ગયો ને. એ જરા હું છે ને હમણાં દુકાને જઈને ચેક કરી લઈશ. થેન્ક યુ હા પરેશભાઈ. બસ બસ, અરે થેન્ક યુ શું સાહેબ, આ તો આપણો ફરજ છે ને. તમે તો મારો વર્ષો જૂના ગ્રાહક છો, સાડી ના સમ. હા એ વાત સાચી. અને હા પરેશભાઈ, તમારો ચેક બેંકમાં નાખી દીધો? ભરી દીધો, એની ચિંતા નહીં કરો. હું શું કહું છું, ક્યારેક પધારો ગરીબ ને, ત્યાં ચા પાણી પીએ, મજા આવશે. સાડી ના સમ. હા ચા પીવા આવીશો. હા જય શ્રી કૃષ્ણ. આવજો આવજો. જય શ્રી કૃષ્ણ. હશ ચાલો હું દુકાને જઉં, મારે મોડું થાય છે. એ હા, એ પેલા એક કામ કરો ને, ચા પી લો ને. ના ના, ચા હું પછી પીશ, પેલા હું નાઈ લઉં. ભલે એમ કરો. મારે શું છે કે દુકાને નવો નવો માલ આવ્યો છે, તો મારે ફટાફટ પહોંચવું પડશે, ઘણા બધા કામ બાકી છે દુકાનમાં. પણ કેટલું કામ કરો છો, આ બધા કામ દુકાનમાં પતાવી દેતા હો તો. રંજન મને ટાઈમ જ નથી મળતો દુકાનમાં, તને ખબર છે ગયા અઠવાડિયે જે બધો માલ આવેલો છે એની બિલની એન્ટ્રીઓ કરવાની બાકી છે.
તું એક કામ કર, આ બિલ છે ને બધા ઠેકાણે વ્યવસ્થિત મૂકી દે, બેચર એન્ટ્રી બાકી હશે, હું સાંજે આવીને કરી લઈશ. હા પપ્પા, હા બિલની એન્ટ્રી કેવી રીતે કરાય? બેટા હું છે ને પહેલા બાથરૂમમાં એન્ટ્રી કરી આવું, પછી બિલની એન્ટ્રી કેવી રીતે કરાય એ હું તને સમજાવી દઈશ. હોને બેટા, હા. નિરંજન, તારી પાસે એક કલાક છે, એમાં તું રમી લે અને પછી ભણવા બેસજે. હા, મારે ઘણા બધા કામ છે અને પપ્પાએ જોને આ કામ આપી દીધું મને. ઘરમાં બધા બિઝી છે, લાગે છે મારે એકલાએ જ રમવું પડશે, પણ શું રમું? સોનિયા, એક સરસ ગેમ શીખવાડા. હા બા, આજે હું તમને છે ને કાંડી ક્રશ શીખવાડીશ. જુઓ આમાં શું કરવાનું, આમાં છે ને એક રંગની બધી કાંડીઓ ભેગી થાય ને એટલે એને આમ હાથથી ક્રશ કરવાની. જુઓ આમ આમ આમ, એટલે તમને પોઈન્ટ્સ મળે. સમજી ગયા? હા સમજી. હવે હવે તમે રમો. જો 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 જો, આમ કર્યું કરી ને કટ થઈ ગયું. બરાબર બરાબર. બા, આ તમે શું કરો છો? એક મિનિટ મંજુલા, તું મને ડિસ્ટર્બ નહીં કરતી. હું સોનિયા પાસે ગેમ શીખી રહી છું. અરે વાહ વાહ બા, તમને તો ગેમ રમતા આવડી ગઈ. આવડી ગઈ ને આવડી ગઈ ને. અરે જો જો જો, હું જીતી ગઈ, જીતી ગઈ મંજુલા. જો હું જીતી ગઈ. બા, તમે આ ગેમ રમો છો? હા મમ્મીજી. બા, મારી પાસે છે ને મોબાઈલમાં ગેમ રમતા શીખી રહ્યા છે. મંજુલા, તું જ મને કહેતી હતી ને કે જમાના પ્રમાણે ચાલવું જોઈએ ને શીખવું જોઈએ. આ એટીએમ માંથી કેમ પૈસા કાઢવા એ તો મને શીખવાડી દીધું. હવે હું સોનિયા પાસે ગેમ શીખી રહી છું. આ જમાના સાથે ચાલવું એ તો સારી વાત કહેવાય. મંજુલા, માર મણિયાને કહેને કે મને પણ એવો સરસ મજાનો મોબાઈલ લાવી આપે. અને મોબાઈલ ના લાવી આપ્યો તો કઈ ને, મને છે ને સરસ મજાનું આવું નાનું એવું ટીવી જેવું ટબ લાવી આપે. પછી લોકોને રિક્વેસ્ટ મોકલ્યા કરે છે અને લોકોને હેરાન પરેશાન કરી નાખે છે. શું કહો છો સોનિયા બહુ? હા મમ્મીજી, મને તો જયારે પણ રિક્વેસ્ટ આવે ને હું તો એ વ્યક્તિને મારા ફ્રેન્ડ લિસ્ટ માંથી જ કાઢી નાખું. આ સારી વાત છે સોનિયા. જિંદગીમાં તે સારામાં સારું કામ આ કર્યું કે તે મને ગેમ રમતા શીખવાડી દીધું. થેન્ક યુ બેટા. બા, સોનિયા હું જીવનમાં બીજા પણ સારા કામ કરે છે. તમને આ મોબાઈલ પર ભજન સંભળાવે છે ને. બા, હું તમને એવો સરસ મોબાઈલ લાવી આપીશ જેની ઉપર કાનુડાના ભજન, બધા સારા સારા ગીતો, બધા ભગવાનનું નામ લેવાય ને એ બધી વસ્તુઓ નાખી આપીશ. એ તમે શાંતિથી સાંભળજો અને બે ચાર ગેમ પણ નખાવજે. મંજુલા, આ તો હું મશ્કરી કરતી હતી, આ મારી ઉંમર છે ગેમ રમવાની. અરે મારે તો અત્યારે ભગવાનનું ભજન કરવું જોઈએ. તો અત્યારે શું કરતા હતા? આ તારી સાથે ટાઈમ પાસ કરતી હતી બેટા. હે ભગવાન, તમે મહાન. તને ખબર છે સવારના પોરમાં મને ચા અને ચાપુ નહીં મળે તો મને જરા પણ નથી ગમતું. પણ દરરોજ દરરોજ આદિત્ય મારી સાથે મજાક કરે છે. અરે પણ એને આ ગુજરાતી છાપા માં શું સમજ પડે? એની સ્કૂલ માં કહ્યું છે કે અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી પણ વાંચતા લખતા આવડવું જોઈએ, એટલે આજકાલ રંજન બહુ એમને ગુજરાતી છાપું વાંચતા શીખવાડે છે. આ વાત સાચી. હું તો કહું છું કે દરેક ઇંગ્લિશ સ્કૂલે ગુજરાતી બાળકોને એમ કહેવું જોઈએ કે ઘરે જઈને ગુજરાતી છાપા વાંચો. અને વાંચશે તો જ આવડશે ને. પણ આજકાલ એને મારા કરતા વધારે ખબર હોય છે. આપણું નાણું બહુ જલ્દી ગુજરાતી વાંચતા શીખી ગયું.
અરે હજી તો એ શીખે છે અને તમને ટીવી પર સમાચાર સાંભળીને સંભળાવે છે અને અમે ટીવી પર જે સમાચાર આવે છે ને છાપામાં હોય છે બધા સરખા જ હોય છે અરે ટૂંકમાં આપણા નિરંજન સાહેબ સમજદાર નહીં ચતુર થઈ ગયા છે ચતુર એક ગુજરાતી વેપારીના બધા ગુણ એનામાં છે મારી જેમ મહેરબાની કરીને એને શેરબજારનું ના શીખવાડ જો વેપારી જ બનાવો હોય ને કોઈક સારા વેપારનું વિચારજો સારા વેપારમાં તો નાખવો જ જોઈએ હું શું કહું છું મંજુલા આ સાડીના ધંધામાં આગળ વધે તો કમળો થયો એવી વાત કરીને એનો બાપ કરે છે ને સાડીનો બિઝનેસ તો આપણે એટલે પાયલટ પાયલટ બનાવીએ તો પાયલટ બનશે તો આખી દુનિયામાં ફરશે અત્યારે તો આપણને બધાને ઘરમાં ફેરવે છે તો એટલે શું બનાવીએ હું એમ કહું છું મંજુલા કે એને જો આપણે હા ક્રિકેટર બનાવીએ તો હા કહેવાય નહીં હા એ ક્રિકેટર બની શકે એમ છે ખરો હા પાક્કું 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 મંજુલા તો લોક કરી દીયા જાય આપણે એને ક્રિકેટર જ બનાવું હા પણ મહેરબાની કરીને બાને આ વાત ના કહેતા એ તો બા એની સાથે આજથી જ ઘરમાં ક્રિકેટ રમશે પછી એને ભણવા દો કોલેજ કરવા દો પછી વિચારીશું અરે તું ફિકર નહીં કર બાને તો આજકાલ સોનિયા બહુ મોબાઈલમાં ગેમ રમતા શીખવે છે શું હા એ ભગવાન તમે મહાન